ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. આજે આપણે બનાવશું કુલચા. કુલચા બનાવવા માટે આપણે આ 2 કપ મેંદો લીધો છે અને 1 કપ આપણે દહીં લીધું છે. થોડુંક આપણે માખણ લીધું છે અને આપણે થોડુંક અંદર નાખશું અને થોડુંક ઉપરથી લગાવવા માટે. એમ આપણે 1 ચમચી કલોંજી લીધી છે. આ તમને કોઈ પણ દુકાનવાળાને ત્યાં મળી જાય એમ. આને ઉપર આપણે છાંટવાનું છે ખાલી. અને 2 ચમચી આપણે દળેલી ખાંડ લીધી છે. જો તમે એમનમ ખાંડ લ્યો તો 1 ચમચી લેવાની એમ. તો આ 2 ચમચી દળેલી ખાંડ લીધી છે આપણે. 1 ચમચી આપણે બેકિંગ પાવડર લીધો છે અને થોડોક આપણે બેકિંગ સોડા લીધો છે, 1/2 ચમચી કરતાં પણ ઓછો. અને મીઠું જોશે આપણે 1/2 ચમચી જેટલું આપણે મીઠું લીધું છે. થોડાક આપણે લીલા ધાણા લીધા છે. તેલ જોશે આપણે થોડુંક અને પાણી જોશે. તો પહેલાં આપણે લોટ બાંધી લેશું. તો આ કાથરોટ લીધી છે એમાં આપણે મેંદો નાખી દેહું. આ રીતે બધો આપણે આમાં નાખી દેહું અને આમાં આપણે બેકિંગ પાવડર નાખી દેહું ને બેકિંગ સોડા અને દળેલી ખાંડ ને મીઠું. આ બધું આપણે મિક્સ કરી લેહું એકદમ હરખાય. આ રીતે આપણે મિક્સ કરી લેવાનું. હવે આપણે આમાં થોડુંક માખણ નાખશું. આપણે ઘરનું જ માખણ છે અને થોડુંક આપણે તેલ નાખશું, 2 ચમચી જેટલું જ. આમાં આપણે હવે દહીં નાખશું. તો એકવાર બધું દહીં નહીં નાખી દેવાનું, થોડું થોડું નાખવાનું જરૂર પડે એ પ્રમાણે. તો આપણે પહેલાં આમાં 1/2 નાખશું અને આને આપણે મિક્સ કરી લેવું. તો જે આપણે નાખશું દહીંમાં, આપણે બધું દહીં નાખી દેવું આમાં. હવે આપણે આમાં થોડુંક પાણી નાખશું. પાણી બહુ આપણે વધારે જરૂર નહીં પડે. તો આપણે 1 કપ પાણી લીધું છે એ આમાં દહીંવાળામાં નાખીને થોડુંક નાખશું એટલે દહીં આપણું બધું આવી જાય. હવે આને મિક્સ કરી લઈશું. આ રીતે આપણે લોટ બાંધવાનો નરમ આ રીતનો. આ રીતનો આપણે લોટ જોઈએ એકદમ સરસ. થોડુંક જ પાણી આપણે આમાં જરૂર પડી છે કેમકે આપણે દહીં 1 કપ નાખ્યું એટલે આમાં પાણી આપણે વધારે જરૂર નહીં પડી. તો આ રીતનો લોટ આપણે બાંધવાનો. એકદમ મસ્ત લોટ થઈ ગયો છે. હવે આને આપણે સેજ તેલવાળો કરશું. થોડુંક તેલ નાખશું ઉપર. આ રીતે આપણે એકદમ સરસ કરી લેવાનું. મસ્ત લોટ થઈ ગયો છે એકદમ માખણના પિંડા જેવો એમ. આ રીતે કેમ માખણનો પિંડો આપણે ઉતારતા હોય એ રીતનો લોટ થઈ ગયો સરસ. તો આને આપણે ઢાંકીને 2 કલાક માટે રહેવા દેવાનું સ્લોટને. આને આપણે ઢાંકી દેવું.
આપણે લોટ બાંધીને રાખ્યો હતો કુલચા બનાવવા માટેનો, તો 2 કલાક થઈ ગઈ છે ને એકદમ લોટ આપણો સરસ થઈ ગયો છે, ફૂલીને એકદમ મસ્ત આ રીતનો થઈ જાય લોટ. તો હવે આપણે આમાંથી બનાવશું. તો પહેલાં આપણે ગેસ ચાલુ કરી દઉં. તો આપણે આ રોટલી કરવાની જે તવી છે એની ઉપર જ આપણે બનાવશું. આને આપણે તપવા દઉં. લોટ આપણે પાછો ભેગો કરી લઉં આ રીતે. આમાંથી આપણે આ રીતનો એક લુવો લઈ લઉં. ને આમાંથી આપણે વણી લઉં. થોડોક આપણે કોરો મેંદો લઈ લઉં. એકદમ મસ્ત લોટ આપણો થઈ ગયો છે. તો થોડોક આપણે કોરો મેંદો છાંટશું અને આપણે વણી લઉં. આ રીતે થોડુંક આને આપણે જાડો જ આ રીતે રાખશું એમ. હાથથી તમે ફેલાવી શકો આ રીતે, કેમ કે લોટ એકદમ આપણો સોફ્ટ છે. તો આની ઉપર આપણે આ કલોંજી જે લીધી હતી એ નાખશું આપણે. થોડાક આપણે લીલા ધાણા નાખશું. અને આપણે થોડુંક વણી લઉં, ઉપર વેણું ફેરવી લઉં આ રીતે. એટલે આમાં ચોટી જાય એમ બધું આ રીતે. હવે આપણે તવી આપણી ગરમ થઈ ગઈ છે તો એમાં આપણે નાખશું. હવે એને આપણે શેકાવા દઉં નીચે. તો આપણે નીચેની સાઈડ શેકાઈ જાય પછી આપણે એને ફેરવવાનું. આ રીતે બે સાઈડ આપણે સરસ આ રીતે શેકી લેવાનું. એકદમ સોફ્ટ થાય છે. ગેસ બહુ ફૂલ નહીં રાખવાનો, અને મીડિયમ ગેસ રાખીને શેકી લેવાનું. અને આપણે આ રીતે બે બાજુ સરસ શેકી લીધું છે અને આપણે હવે ઉતારી લેવું. ને આની ઉપર આપણે માખણ લગાવી લેવું. તો હજી આપણે આ રીતે આપણે બનાવી લેવું. આમાંથી આપણે આ રીતે એક લુવો લેવું, ગોળ કરી લેવું ને થોડો કોરો મેંદો લેવું અને આપણે વણી લેવું. એકદમ સરસ આપણો લોટ સોફ્ટ થઈ ગયો છે.
તમે કોઈ પણ શેપમાં બનાવી શકો, લંબગોળ બનાવવું હોય તો એ રીતે બનાવી શકો અને આ રીતે બનાવી શકો કોઈ પણ એમ. અને આપણે તપવા દઈશું. આની ઉપર આપણે આ કલોંજીના આ નાખશું, કલોંજી છાંટી દઉં. એ ઉપર આપણે લીલા ધાણા નાખશું થોડાક. આની ઉપર આપણે વેણું ફેરવી લેવું એટલે ચોટી જાય આ રીતે. આને આપણે તપી ગઈ છે આપણે તવી, આને હવે આપણે હાથમાં ઉપાડી લેવું. ને અહીંયા આપણે પાણી લગાવશું આ રીતે. અને આપણે તવી ઉપર નાખશું. ગેસ આપણે ફૂલ જ રાખવાનો છે. અને આપણે આ રીતે પણ બનાવી હગી અને ડાયરેક્ટ ગેસ ઉપર પણ બનાવી હગી એમ. આને આપણે હવે ચોળવશું આ રીતે ઊંધી કરીને. આ રીતે બધી બાજુ શેકી લેવાનું આ રીતે આપણે. આ રીતનું આપણે બધી બાજુ શેકી લેવાની, એકદમ સરસ ફૂલે છે. તો કાચું નોરી એ રીતે આપણે શેકી લેવાનું. તો આને આપણે હવે લઈ લેવું. એકદમ સરસ થાય છે. આની ઉપર આપણે માખણ લગાવી લેવું. બે રીતે બનાવી હકી, તમે ડાયરેક્ટ તવી ઉપર બનાવી શકો ને આ રીતે પણ બનાવી શકો એમ. એકદમ સરસ સોફ્ટ થાય છે, બે બાજુ એકદમ શેકાઈ ગઈ છે. તૈયાર છે આપણા કુલચા. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા આ કુલચા.